તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ એક નવો વિડીયો લઈને આવ્યા છે આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપના અભ્યાસક્રમ વિશે વાત કરવાની છે જેમાં જ્ઞાન સાધનાને જે પરીક્ષા લેવાની છે જે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવાશે તો તે પરીક્ષામાં શું શું પૂછાશે હશે તેમજ કેટલા માર્ક્સનું પ્રશ્નપત્ર હશે સમય કેટલો હશે અને તમારે શું તૈયાર કરવું તેના વિશેની સંપૂર્ણ જાણકારી આજે આપણા વિડીયોમાં આપીશું વિડીયો લાસ્ટ સુધી જોજો તો મિત્રો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે જ્ઞાન સાધના સ્કર રિલેટેડ બધી જ માહિતી અને નવી નવી અપડેટ આવે તે આપણે તરત જ વિડીયોને માફી તમને જાણ કરીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે પર ક્લિક કરી દેજો અને નોટિફિકેશન ઓલ કરી દેજો બીજું એ કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલી છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈન થયેલા છે તો હજુ સુધી તમે પણ વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કરી હોય તો જલ્દીથી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે અને વિડીયો ગમેડિયાર લાઈક પણ કરી દેજો કારણ કે તમારે એક લાઈક ખૂબ મહત્ત્વની છે મિત્રો જે ધોરણ આઠમાં ભણતા હોય અને જે ધોરણ પાંચમાં ભણતા હોય તો જે જ્ઞાન સાધન સ્કોલરશીપ જેને પરીક્ષા આપવાની હોય તો તેમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરી છે વધુ સમય ના લઈએ તો અહીંયા સૌપ્રથમ તમે જોઈ શકો છો શું લખેલું છે કસોટીનું માળખું તો કસોટીનું માળખુંમાં જોઈએ તો સૌપ્રથમ કે આ પરીક્ષા છે બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે હવે બહુ વિકલ્પ એટલે કે જે વિકલ્પિક પ્રશ્નો હોય છે જે વિકલ્પવાળા પ્રશ્નો હોય છે જેમાં ચાર ઓપ્શન આપેલા હોય છે અને જે હેતુલક્ષી પ્રશ્નો હોય છે એટલે કે એક એક માર્ક્સના પ્રશ્નો રહેશે ત્યાર પછી તમે આપે જોઈએ આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનો તથા સમય એકસો પચાસ મિનિટનો રહેશે એટલે કે જે પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એટલે કે તમારું પેપર છે એકસો વીસ માર્ક્સનું રહેશે કુલ એકસો વીસ માર્ક્સનું જે પ્રશ્નપત્ર છે અને સમય છે તે એકસો પચાસ મિનિટનો રહેશે એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટનો તમારો સમય રહેશે ત્યાર પછી જોઈએ પરીક્ષાનું માધ્યમ છે ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહે છે ગુજરાતી અથવા અંગ્રેજી બંને ભાષામાં હોઈ શકે છે પરીક્ષાનું માધ્યમ ત્યાર પછી મિત્રો તમે અહીં જોઈ શકો છો પરીક્ષામાં નીચે મુજબના વિષય ગુણભાર રહે છે અહીંયા તમને કસોટીનો જે કેવા પ્રશ્નો પૂછ્યા છે તેમાં વાત કરીએ તો સૌ પ્રથમ એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટી તો આનો મતલબ શું થાય કે જે તમારે જે અભ્યાસના બહારના પ્રશ્નો હોય છે જે તમારા તમારી રીતે તાર્કિક રીતે પ્રશ્નોનો સોલ્વ કરવાના હોય છે તેવા પ્રશ્નો હશે તેવા કુલ ચાળીસ પ્રશ્નો હશે ઉદાહરણ તરીકે જે આકૃતિવાળા પ્રશ્નો હોય છે કેટલાક ઉંમર આધારિત હવે વગેરે જેવા પ્રશ્નો હોય છે અને તેમાં તમને કોયડા રૂપે પ્રશ્નો પૂછવામાં આવે છે તેવા પ્રશ્નો ચાલીસ હશે અને ચાળીસ પ્રશ્ન ચાળુ ગુણ રહેશે એટલે કે એક પ્રશ્નનો એક માર્ક્સ રહેશે તો એવા જે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે તેવા તેના પ્રશ્નો ચાળીસ રહેશે ત્યાર પછી એસ એટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે શું કે તમે જે અભ્યાસ કરો છો તેમાંથી તમને તમને પૂછવામાં આવશે તેવા પ્રશ્નો એસી અને તેના માર્ક્સ પણ એસી રહેશે એટલે કે એક પ્રશ્નો એક માર્ક્સ તેવા એસી પ્રશ્નો છે એટલે તેના ટોટલ એસી માર્ક્સ થયા આમ ઉપર એમએ બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાળીસ ગુણ અને એસ એસી શૈક્ષણિક યોગ્યતા કસોટીના એસી ગુણ તેમ થઈને એકસો વીસ માર્ક્સનું પેપર બનશે અને સમય છે એકસો પચાસ મિનિટનો રહેશે એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટનો રહેશે ત્યાર પછી અહીંયા જોઈએ થોડી ટર્મ એન્ડ કન્ડિશન છે એટલે કે કેટલીક સૂચના છે કે લખેલું છે કે જો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એક સરખું ગુણાંક એટલે કે મેરિટ આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નક્કી કરવાની આખરી સત્તા રાજ્ય પરીક્ષા બોર્ડની રહેશે એટલે કે કોઈ કિસ્સામાં બે વિદ્યાર્થી હોય તેમને એક માર્ક સરખા સરખા આવેલા હોય પરંતુ એક વિદ્યાર્થીઓ મેરિટમાં નામ ના આવ્યું હોય બીજાનું આવી ગયું હોય તો એસસી એસ ટી યા ઓબીસી આધારિત મેરિટમાં નામ આવે અથવા જે કહેવાય રિઝર્વેશન જે અનામતના આધારે પણ નામ આવી શકે છે અમુકનું નામ નહીં આવે ત્યાર પછી આગળ વાત કરીએ કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ત્રીસ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર રહેશે એટલે કે જે આંખે પ્રોબ્લેમ હોવાના કારણે જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હોય તો તેમને ત્રીસ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે હવે મિત્રો બીજી વાત એ ખાસ અભ્યાસક્રમ મેં તમને કીધું કે આપણે ટોપિક અભ્યાસક્રમના જે ટૉપિક છે તે કયા કયા છે તો એમ એટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્નોમાં જે સૌ પ્રથમ શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરી રહેશે એટલે કે મેં કહેતા હોય કે તમને કે તાર્કિક પ્રશ્નો રહેશે ઓડા રૂપે આ પ્રશ્નોમાં સાદૃશ્ય ત્યારે વર્ગીકરણ કરવાનું રહેશે સંખ્યાત્મક શ્રેણી પેટર્નો આવશે તેવી આકૃતિ આવે અને જે સામાન્ય જ્ઞાન છે એટલે કે જે થોડું જનરલ નોલેજ છે તેવા વિષયોના આધારિત પ્રશ્નો રહેશે હવે વાત કરીએ કે એસ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીના એસી પ્રશ્નો છે એમાં ધોરણ આઠના ગણિત મિત્રો ખાસ વાત કે જે તમે આ ધોરણ આઠમાં અભ્યાસ કરો છો તેવા પુસ્તકમાંથી એંસી માર્ક્સનું પૂછાશે તેમાં ગણિતમાંથી વીસ ગુણનું પૂછાશે વિજ્ઞાનમાંથી વીસ ગુણનું અને સામાજિક વિજ્ઞાનમાંથી પંદર ગુણનું પૂછાશે તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દીમાંથી જે અંગ્રેજી ગુજરાતી તેમાં દસ દસ માર્ક્સનું અને હિન્દીમાંથી પાંચ ગુણ વિષયનો સમાવેશ થશે તો મિત્રો જે તમારા ભાષાકીય વિષય છે અંગ્રેજી ગુજરાતી હિન્દી તેવામાંથી અંગ્રેજીમાંથી દસ ગુણનું પૂછાશે ગુજરાતીમાંથી દસ ગુણનું અને હિન્દીમાંથી પાંચ ગુણનું પૂછાવાની શક્યતા રહેલ છે ત્યાર પછી લખેલું છે અભ્યાસક્રમ ધોરણ આઠનો ઉપરોક્ત વિષયનો રહેશે એટલે કે ઉપર જે વિષય આપ્યા છે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી તેમજ હિન્દી છે આ પ્રશ્નો છે તે રહેશે સંસ્કૃત વિષયનો સમાવેશ કરેલ નથી ત્યાર પછી અભ્યાસક્રમ છે ધોરણ આઠનો રહેશે એટલે કે તમારા ધોરણ આઠની જે ચોપડીઓ છે બુક છે તેમાંથી જ પૂછાવાનું રહેશે તેમાંથી જ પૂછાશે એટલે મિત્રો ધોરણ આઠની જ બુક તમે વાંચજો અને આમાં કંઈ તમારે બહારથી બુક લાવવાની જરૂર નથી તમારી જે બુક છે ધોરણ આઠની તેમાંથી તમે વાંચી શકો છો તો મિત્રો મેં તમને ઇન્ફોર્મેશન આપી તો આશા રાખું છું તમને ખબર પડી ગઈ છે જો હજી સુધી તમને ખબર ના પડી હોય તમારો પ્રશ્ન કોમેન્ટમાં રજૂ કરી શકો છો જો બધાનો કોમેન્ટનો પ્રશ્ન સરખો છે તો તેના અલગથી તને વિડિયો જરૂરથી બનાવીશ તો મિત્રો વિડીયો ગમે લાઈક કરી દેજો શેર પણ કરજો અને આવા નવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં